Amen. Shri Rama 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 Iti Rame Rame Manorame. Shri Rama 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 Iti Rame Rame Manorame. Shri Rama Nama Varanana Onnamaiti Kayena Vacha Manasendriyerva Karomi Yadyat Sakalam Parasme Om Tat Sat Brahmarpanamastu. Mangalacharan. Om Sahana Vavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnavadaya Purnameva Vashishyate. Om Shanti Shanti Shanti. Vishvam Darpana Drushyamana Nagare Tulyan Nijantargatam Pashyannatmani Mayaya Bahirbhut Bhutai Yatha Nidraya Yassakshat Kurute Prabodh Samaye Swatmaname Vadvayam Shri Guru Murtaye Namaidam Shri Dakshina Murtaye Vagisha Yasya Vadane Lakshmir Yasya Chavakshase Yasya Astirudaye Sambhita Tamrasimha Maham Bhaje Om Namah Paramahamsa Swadita Charna Kamala Chinmakarandaya Bhakta Janamana Sanivasaya Shri Ramachandraya Vishvasarga Visargadi Navalakshana Lakshidam Shri Krishna Champarandhama Jagaddhama Namamatam Satchidananda Rupaya Vishvotpatyadi Hetave Tapatra Vinashaya Shri Krishnaya Vayannamaha Yam Pravrajanta Manupetam Apeta Krityam Dvaipayano Virahakatara Ajuhava Putreti Tanmayataya Taravo Vinedhu Tam Sarva Bhutarudayam Munimanatosmi Samsara Sagare Magnam Dinam Maam Karunanidhe Agrihitangam Mamuddhar Bhavarnavad Srimad Bhagavatakshoyam Pratyaksha Krishna Evahi Svikrato Simayanatha Muktyartham Bhavasagare Manoratho Madiyoyam Safalasarvatatvaya Nirvigne Naiva Kartavya Dasoham Tavakeshava Shukarupa Prabodhagnya Sarvashastra Visharada Etat Katha Prakashena Madajnanam Vinashaya Janmadhyasayaton Vayaditarada Charthesva Vignaswarad Tene Brahmarudaya Adikavaye Mukhyanti Yat Surayaha Varimrudayatha Vinimayo
యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. భాగవత్ దశమ స్కందన తెలిసిన అధ్యాయమ ఋషిపత్ని ప్రసంగమాపచి హవే ఋషియో పశ్చాత్తాప కరిరాశే ప్రసంగ చాలీ రాశే. భగవానే ఆ ఋషి సమక్ష పోతాના મિત્રો ગોવાળાને મોકલ્યા, કહ્યું કે કંઈક અન્ન માગી લાવો. કહો કે ભગવાન કૃષ્ણ અને બલરામજી નજીકમાં જ પધાર્યા છે, ગાયો ચરાવતા ચરાવતા ને અત્યંત ભૂખ લાગી છે, એના માટે આપની પાસે જે કંઈ અન્ન હોય એ આપ આપો. તો એમને સામાન્ય ગોપ બાળકો માનીને, ભગવાનને પણ સામાન્ય ગોવાળા માનીને આ બ્રાહ્મણોએ એમનો અનાદર કર્યો. હઈ ના ગઈ, નાય પણ ના ગઈ, આપીશ એમ પણ ના ગયું, નહીં આપી એમ પણ ના ગયું. ટૂંકમાં એમની ઉપેક્ષા કરી. બિચારા ગોપ બાળકો નિરાશ થઈ ગયા, ભગવાન પાસે પાછા આવ્યા અને ભગવાને નિવેદન કર્યું, જે બન્યું હતું એનું વર્ણન કર્યું. ભગવાન હસીને કહ્યું કે આ તો સંસારમાં એવું જ હોય, આપણે તો પ્રયત્ન કરવાનો રહે, એનું પરિણામ જે આવે એ તો આપણે સ્વીકારી લેવાનું હોય, કંઈ વાંધો નહીં. તમે હવે ઋષિ પત્નીઓ પાસે જાઓ, એમને કહો કે ભગવાન હવે તો આવી ચૂક્યા, આવ્યા છે અહીંયા નજીકમાં, અને એમને ભોજન જોઈએ છે, ભૂખ્યા થયા છે. ગોવાળાઓની ગોપ બાળકોની આ વિનિત સાંભળી ન સાંભળી અંતર જ ઋષિપત્નીઓ જે જુદા મંડપમાં હતી, કંઈ યજ્ઞમાં એમનો અધિકાર ન હતો, સારી રીતે બની ઠનીને બીજા મંડપમાં હતી અને ખૂબ જ બધા જ પ્રકારનું ભોજન, કઈ ચારે ચાર પ્રકારનું ભોજન, ભોજ્યમ ભક્ષ્યમ લેહ્યમ ચોષ, આ બધું જ ભોજન, ષડરસ મધુર ભોજન બધી પોતાને માથે લઈને ત્યાં ગઈ સામે. અને પછી ભગવાને ભોજન કરાવ્યું. આમ તો પછી ઋષિ પત્નીઓનો પ્રસંગ તો આપણે જોઈ ગયા. એમણે કહ્યું કે અમે તો આપની દાસીઓ છે, ભગવાનને કહે ને આપના ચરણની તુલસીની માળા જ માત્ર અમે એ જ લેવા ઈચ્છે છે, દુર્વા તો આવી રીતે માત્રમાં આવી રીતે અમને આવું આપનું પૂજા થયેલી વસ્તુ જ જોઈએ છે. અને એમણે કંઈક પોતાની ઈચ્છા પ્રગટ કરી, જે ભગવાને કહ્યું કે તમારે માટે તો માત્ર મારી ઉપાસના કરવી, નિર્માલ્ય તમે જરૂર લઈ જાઓ પણ કોઈ અંગ સંગ એવી પ્રકારની ભક્તિની કોઈ જરૂર નથી, તમારા માટે તો મારી મારી ભક્તિ કરવી. કઈ રીતે? મારી જે જશના ગુણગાન કરવા, શ્રવણ કરવું, એ રીતે તમારા મનને મારા મલિન કરવું, એ તમારા માટે યોગ્ય ભક્તિ છે. આ પ્રકારનો ઉપદેશ સાંભળીને ઋષિપત્નીઓ પાછી ગઈ. એમણે કહ્યું કે ભગવાન અમને આ પાછા મોકલો છો એ તો આપ બધી નિષ્ઠુરતા કહેવાય, અમને કોઈ સ્વીકારવાનું નથી. હવે અમારો પતિ ભાઈ બે પુત્રો બધાની આજ્ઞાનું બધાની ઈચ્છાનું ઉલ્લંઘન કરીને ના કહેવા છતાં પણ અમે આવ્યા છીએ, તો એ લોકો અમને સ્વીકારશે નહીં? ભગવાન કે ચિંતા ના કરો, તમે જોશો ત્યારે બધા તમારો સ્વીકાર કરશે, અર્થાત બધાનું મનનું મનમાં પરિવર્તન આવી જશે. આ થયું પણ એવું છે કે ઋષિ પત્નીઓ પાછી ગઈ અને પછી એમની સાથે યજ્ઞનો યજ્ઞ પૂરો થયો અને બધાના મનમાં પરિવર્તન આવી પણ ગયું, ત્યાં સુધી કે પેલા ઋષિઓ જે બ્રાહ્મણો છે હવે પશ્ચાતાપ કરવા લાગ્યા. જે પ્રસંગનો આપણે અહીંયા અત્યારે અધ્યયન કરી રહ્યા છીએ, આ બ્રાહ્મણ દ્વારા જે સ્તુતિ થઈ કે જે પશ્ચાતાપ થયો, કે છે દિગ્જન્મને અમારા જન્મની ધિક્કાર છે, ત્રિવૃત જન્મ, આ ત્રણ પ્રકારનો જન્મ અમે પ્રાપ્ત કર્યો. એક તો શૌક્લ જન્મ અમે બ્રાહ્મણ શરીરમાં મળ્યું,
માતા પિતા એ જન્મ થયો. સાવિત્ર જન્મ ઉપનયન વખતે સાવિત્રનો ઉપદેશ થયો, ગાયત્રીનો બીજો જન્મ થયો, અને આ હોમ કરતી વખતે અમે દીક્ષા પ્રાપ્ત કરી, દીક્ષિત જન્મ થયો. આ બધા પ્રકારના જન્મ છે અને ધિક્કાર છે. કેમ ધિક્કાર છે? વિમુખાય તો અધોક્ષ છે, ભગવાન અધોક્ષ જ છે. અધોક્ષ ઇન્દ્રિયાતીત છે, ભગવાન ઇન્દ્રિયાતીત હોવા છતાં પણ માત્ર ભક્તો પર કૃપા કરવા માટે વાસ્તવમાં આવા મનુષ્ય દેહમાં પ્રગટ થયા છે. એવા કૃપાળો ભગવાન પ્રત્યે વિમુખ, અમે વિમુખ રહ્યા, ખરેખર અમને ધિક્કાર છે. અમારી વિદ્યાને ધિક્કાર છે, અમારા વ્રતને ધિક્કાર છે, અમારા જ્ઞાનને ધિક્કાર છે, અમારા કુળને ધિક્કાર છે, અરે કર્મ કરવાની કુશળતા બધાને ધિક્કાર છે. આ બધી વસ્તુ સરસ છે, પણ આ બધી વસ્તુઓ ખરેખર સાર્થક ક્યારે બની કહેવાય? આ ત્રણ પ્રકારનો જન્મ પ્રાપ્ત થયો, માતા પિતા માતાની કોખીથી જન્મ પ્રાપ્ત કરો, બ્રાહ્મણ દેહ પ્રાપ્ત કરવો, પછી ગાયત્રી દીક્ષા પ્રાપ્ત કરવી, યજ્ઞની દીક્ષા પ્રાપ્ત કરવી, બહુ ઉત્તમ વસ્તુઓ છે. આ બધા અત્યંત વિદ્વાન બ્રાહ્મણો છે, એમણે ખૂબ તો કે વ્રત લીધેલા છે આ પ્રકારના યજ્ઞ આગાદી કરવા માટે. એ પણ દૃઢ વ્રત લીધેલા છે, ખૂબ એમને જ્ઞાન છે, બહુજ્ઞતા, ઉચ્ચ કુળમાં જન્મેલા છે, અને આ બધા યજ્ઞ આગાદીની ક્રિયાઓમાં અત્યંત કુશળ છે. આ બધી ઉત્તમ ઉત્તમ યોગ્યતા ધરાવનારા છે. એ ખરેખર આ બધી વસ્તુ પ્રશંસાને પાત્ર છે, પણ આ બ્રાહ્મણ બધાને ધિક્કાર છે. કેમ? કારણ કે આ બધાથી શું થવું જોઈએ? આ બધા દ્વારા ભગવાનમાં રતિ જન્મે તો જ આ બધું સાર્થક છે. બાકી આ બધી ભેટ જે આપણે મળી એ નિરર્થક છે. ટૂંકમાં આ બધા પ્રકારનો લાભ આપણે મળ્યા હોવા છતાં પણ આપણે ભગવાનથી વિમુખ જ રહ્યા, આપણે ધિક્કાર છે. પછી કહે છે કે આમાં એટલો બધો અમારો વાંક નથી. નૂનમ ભગવતો માયા યોગ્યના આપે મોહિની. અને યોગીઓ અર્થાત જે જ્ઞાનીઓ છે એમને પણ મોહ પમાડનારી ભગવાનની માયા છે. તો આપણે તો કર્મઠ છીએ, તેથી ભગવાનની માયા આપણે મોહ પમાડે એમાં શું મોટી વાત હતી? થાય છે. યદ્વયમ ગુરુ નૃણામ, આપણે ભગવાનની માયાથી મોહિત થઈ ગયા એ કે નાની સુની વસ્તુ તો નથી. નૃણામ ગુરવ, આ બ્રાહ્મણ જે છે એ બધા માણસો ગુરુ કહેવાય. તો મનુષ્યાણામ ગુરુ બ્રાહ્મણ, આપણે બધાના ગુરુ હોવા છતાં પણ, એટલે ગુરુમાં તો કંઈક વધારે બુદ્ધિ હોવી જોઈએ ને, અને છતાં પણ સ્વાર્થે મુખ્યા મહે દ્વિજાહ, આપણે દ્વિજન્મ પ્રાપ્ત કર્યો છે અને સ્વાર્થમાં મોહિત થઈ ગયા. જીવનમાં શું સ્વાર્થ છે? આ બધું કર્મ, આ બધું જે કર્યું, આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કર્મ આટલા બધા કર્યા અને કરી રહ્યા જ છે, સ્વાર્થ ખરેખર શું? આપણે હિતકારી આપણે શું ઈચ્છી રહ્યા છે? સ્વાર્થે મુખ્યા મહે દ્વિજાહ, આ દ્વિજ હોવા છતાં પણ પોતાનો સ્વાર્થ સાધવામાં જ આપણે મોહિત થઈ ગયા, અર્થાત જે સ્વાર્થ સાધવાનો તેને બદલે આપણે વિમુખ થઈ ગયા. ખરેખર ભગવાનની માયા છે કે આપણા બુદ્ધિશાળી લોકોને પણ આવી રીતે મોહિત કરે છે, વિમુખ કરે છે. જ્ઞાનેનાપી ચેતાંસી દેવી ભગવતી હિ સા બલાદાકૃષ્ટ મોહાય મહામાયા પ્રયચ્છતિ. જ્ઞાન વિચેતાંસી, ભગવાનની માયા છે જ્ઞાની લોકોના ચિત્તને પણ હરણ કરીને એમને ક્યાંય ક્યાંય તો કે આડે માર્ગે લઈ જાય છે, એમને મોહમાં પાડે છે, વિષય ભોગની અંદર એમને આસક્ત કરે છે, એમ કરીને એમને પણ પોતાના જીવનના ધ્યેયથી વંચિત રાખે છે. હવે માયા છે. અહો પશ્ચિત નારીણા વિકૃષ્ણે જગદગુરુ દુરંધ ભાવમ, એને કરતા અમારી પત્ની સ્ત્રીઓ તો જુઓ, નારાયણામ કૃષ્ણ જગદગુરુ, શ્રી કૃષ્ણ જગદગુરુ છે, દુરંત ભાવમ એ અવિદ્યત. તો અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો કે આ સ્ત્રીઓ ખરેખર પોતાના પતિ સિવાય બીજી કોઈ જગ્યાએ જાય એ યોગ્ય ખરું? અહીં પ્રશ્ન કર્યો છે.
ननु स्त्रीणां पत्युः इतरस्मिन् भावः अनुचितः। आ स्त्रीओने पोताना पति सिवाय बीजा कोई में आ प्रकार भाव हो ये तो अनुचित ना कहवाय कहवाय। परंतु जगत गुरु आ कोना प्रत्ये भाव जन्मे छे जग पति व्यसो परम अपेक्षा ठीक में। आ तो जगत गुरु छे पति करता पण भरी पति परमेश्वर परमेश्वर छे अने पति करता पण परम छे उत्कृष्ट छे। अने माटे श्री कृष्ण माटे बाकी आ एक मोटो प्रश्न थयो ने आ बधी पतिव्रता स्त्रीओ छे पवित्र स्त्रीओ छे। अने दीदी સ્ત્રીની અંદર પોતાના પતિ સિવાય બીજો કોણ ભાવ જન્મો એ યોગ્ય નથી, ત્યારે આ બધી સ્ત્રીઓને અમને પ્રત્યે આકર્ષણ થયું, એ આકર્ષણ પ્રેરાઈને ભગવાન પાસે આ બધો ભોજન વગેરે લઈને ગયા અને ભગવાન અમે અહીં જઈ જવા માંગીએ છીએ। આ બધી વસ્તુઓ યોગ્ય કહેવાય તો કે હા જગત ગુરુ પતિ સૌ પરમાપેક્ષા ગયા તો પતિ કરતા પરમ છે જગત ગુરુ છે અને માટે એમના પ્રત્યે ભાવ થાય એનો વાંધો નથી। આ બહુ અગત્યની વસ્તુ છે કે ભક્તિના કંઈક હંમેશા આ બધા ભોગવાયેલા જ છે ને। આ સ્ત્રીઓને જેવી રીતે એમના પતિ વગેરે પણ જતા રોકેલા હતા અને તે રીતે ગોપીઓને પણ એમના બધા કુટુંબીજનો એમના પતિ વગેરે રોકે છે। એ લોકો એના કેવું જોઈએ વ્યભિચાર તરીકે જોવે કે આ પરપુરુષની અંદર તમારો ભાવ છે। જ્યારે આ પરપુરુષ કહેવાય કે ના કહેવાય, ભગવાન કૃષ્ણ પ્રત્યે ભાવ હો એ પરસ પુરુષ પ્રત્યે ભાવ છે તો કે નહીં નહીં, આ પતિનો પણ જે વાસ્તવમાં આત્મા છે એના પ્રત્યે ભાવ છે। અને તેથી આ વસ્તુ તો કે અયોગ્ય નથી એવું કહેવામાં આવ્યું, અનુચિત નથી। તુરંત ભાવ યો વિદ્યત મૃત્યુપાસન ગૃહાભિધાન, એ ભગવાન માટે ભાવ કહો ભક્તિ કહો કેટલી તીવ્ર છે કે બધા પાછને છેદી નાખ્યા। માણસ પાછળથી બંધાયેલો છે, કયા પાછળથી? આ પરિવારના પાછળથી બંધાયેલો છે, પરિવારમાં આસક્તિથી બંધાયેલો છે, ગૃહમાં આસક્તિથી બંધાયેલો હોય તો તેવી રીતે સ્ત્રીઓ પણ બંધાયેલી જ હોય ને। આ પાછ છે કોઈ છૂટવા ના દે, ટૂંકમાં આ બધા પરિવારમાં ધન સમજી ગઈ હોય બધું પોતાનું એમાંથી એમાં જે આસક્તિ હોય છે એ વ્યક્તિને બીજે કશે ભગવાનમાં એ ભાવ થવા દેતી નથી। તો ભગવાનમાં ભાવ કે ભક્તિભાવ જન્મતા કોણ રોકે છે? આ બધા પાશ રોકે છે, ક્યાં આગળ છે? આ પરિવારમાં કુટુંબીજનોમાં આસક્તિ અહમ ભાવ મમ ભાવ આ બધું રોકનારું છે। એટલે સામાન્ય રીતે જે બધાને બાંધી રાખનારી છે એવો આ પાશ છે એ પણ અમને બાંધવામાં શક્તિમાન ન બન્યા આ વિદ્યત, તો કે એમણે આ પાશને વિધિ નાખ્યો શેનાથી? આ દુરંત ભાવ, એ ભાવ એમનો કેવો છે? ભક્તિભાવ કેવો છે? દુરંત જ અંત નથી, એવો જે ઉત્કૃષ્ટ ભક્તિભાવ છે એણે આ સ્ત્રીઓને બધા પાછળ પણ છેદી નાખ્યા। ઓહો એમને તો જુઓ એવું કહે પોતાની પત્નીઓ પણ આશ્ચર્ય પણ થાય છે, અને કેમ આશ્ચર્ય થાય છે કે સ્ત્રીઓ બી સ્ત્રી એમ નિકૃષ્ટ હોય તે બિચારા શોક કરે છે કે આ સ્ત્રીઓ કરતા અમે તો ઉતરતા ખીન થયા જો એમનામાં આવો ભક્તિભાવ જન્મે આપણો કશું ના જન્મ્યો। આ ક્યારે કહે છે? એમના મનમાં પરિવર્તન આવ્યા પછી, પહેલાં નહોતા કહેતા, ત્યારે તો એમની સ્ત્રીઓનો તિરસ્કાર કર્યો હતો, ભગવાનનો તિરસ્કાર કે ઉપેક્ષા કરી હતી। ભગવાને કહ્યું ને તો પાછા જાઓ ચિંતા ના કરો, બધા તમારો સ્વીકાર કરશે અને દેવતાઓ તમારો સ્વીકાર કરશે, બધા સ્વીકાર કરશે। અને ભગવાનની કૃપાથી આ બધા બ્રાહ્મણોના મનમાં પરિવર્તન આવી ગયું અને આખી એની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ। તો આશ્ચર્ય તો કેમ બે આશ્ચર્ય છે કે સ્ત્રીઓમાં આ પ્રકારે ભક્તિભાવ જન્મે કે શું મોટી વસ્તુ છે? કેમ ના જન્મે? કે ના સામ દ્વિજાતિ સંસ્કાર, એમને કોઈ પ્રકારનો લાભ જ નથી, બધા પ્રકારની હીનતા એમનામાં છે। આ સામ દ્વિજાતિ સંસ્કાર ના એમને દ્વિતા એમને ઉપનયન મળ્યું નથી, દ્વિજાતિ સંસ્કાર મળ્યો નથી, માટે વિપવિત્રતા એમનામાં નથી, ન નિવાસો ગૌરવ અપે
ગુરુ પ્રસાદે નિવાસ કરો, વેદનું અધ્યયન કરવું, બ્રહ્મચારીનું જીવન જીવવું, એ લાપણાને મળ્યો નથી. ન તપ, તપશ્ચર્યા કરવી જે વાનપ્રસ્થ કરતા હોય એ લાપણાને મળ્યો નથી. આત્મમીમાંસા, આત્મમીમાંસા, આત્મતત્વ વિશે વિચાર કરવો જે સંન્યાસીનો ધર્મ, એ પણ એમને નથી. ન શૌચમ, ન ક્રિયા શુભા, અને ગૃહસ્થનો ધર્મ જે હોય એ શુભ ક્રિયાઓ કરવી, એ પણ એમને માટે નથી. ટૂંકમાં કોઈ પણ પ્રકારની યોગ્યતા નથી, ક્વોલિફિકેશન નથી, યોગ્યતા નથી, અધિકારિત્વ નથી, અને છતાં પણ જો એમને ભગવાન પ્રત્યે એવો ભક્તિભાવ છે જ્યાં કોઈ પાસ પણ એમને રોકી ના શકે, એટલે ભગવાનનો મધ્યમાં આગળ કહ્યું ને, સ્ત્રીઓ વૈશાસ્ત્ર શુદ્ર તે બી યાંતિ પરામ ગતિ. તો પછી કે ભગવાનની એ ત્યાં સ્ત્રી વૈશ્ય શુદ્રની વાત કરી એ ભગવદ્ ગીતાની અંદર. મામી પાર્થ વ્યભાષિત્ય એ બી શિફ પાપયો ન, ભગવાન કે મારો આશ્રય ને પાપયો ન જે હોય, સ્ત્રીઓ હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, એવું કહેવામાં આવ્યું. એટલે ભગવાન પર ઘણા બધા આ વિષય ઘણી ટીકાઓ થઈ છે કે ભગવાન શું કહે છે, સ્ત્રીઓ વૈશ્યો શુદ્રને પાપયો નહીં કહે છે, અને એ બી શિફ પાપયો ન તે બી આનંદે પરામ, એ લોકો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એમાં એક વસ્તુને ગમે તેમ એકની સ્તુતિ કરવા બીજાને નિંદા થઈ જતી હોય છે. મામી પાર્થ વ્યપાસિત્ય જે લોકો મારો આશય લે છે, અર્થાત જે લોકો મારું ભજન કરે છે, આ ભગવાન પોતાની ભક્તિનો મહિમા ગાય છે, એ ભક્તિના મહિમા ગાવાની પ્રક્રિયામાં આ લોકો ઉતરી ગયા એવું થઈ ગયું. પણ શા માટે, કેવી રીતે આ સંસ્કૃતિની અંદર આ સ્ત્રીઓ વૈશ્યો શુદ્રને આમાંનો કોઈ પ્રકારની તક નથી, દ્વિજાતિ સંસ્કાર નથી, ગુરુકુળ નિવાસ નથી, તપસ્યા નથી, આત્મવિશ આત્મમીમાંસા નથી, અર્થાત કોઈ પ્રકારનું અધિકારિત્વ કે યોગ્યતા છે જ નહીં ભગવાનની, કોઈ વાત નહીં. મામી પાર્થ વ્યપાશ્રિત્ય એક મારો આશ્રય લીધો તે પિયાંતિ પરામ ગતિ, લોકો પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. એટલે આવું કોઈ એમનામાં કોઈ પ્રકારની યોગ્યતા ન થતી, છતાંય પણ અથાપ ઉત્તમ શ્લોકે કૃષ્ણ યોગેશ્વરેશ્વરે ભક્તિ દૃઢા ચાસ્માકં સંસ્કારાદિમતાપિ. અથાપિ, ટૂંકમાં કોઈ પ્રકારની યોગ્યતા ન હોવા છતાં પણ ઉત્તમ શ્લોકે કૃષ્ણ યોગેશ્વરેશ્વરે, ભગવાન કહે ઉત્તમ શ્લોક, શ્લોક એટલે યશ, ઉત્તમ યશ ધરાવનારા ભગવાન. ભગવાનના યશની ઉત્તમતા શેમાં છે કે યશનું શ્રવણ કરવાથી બધા પાપથી મુક્ત થઈ જવા, એ પ્રકારનો યશ ધરાવનારા છે. વૈરીણામાં આપી મોક્ષાદી દાનાત, તો વૈરીઓને પણ મોક્ષનું દાન કરનારા છે. બધાને મોક્ષનું દાન થઈ ગયું, પૂતનાને મોક્ષનું દાન થઈ ગયું, એ બધા જ આવે ને પેલા અઘાસુર બકાસુર બધા અસુરો, ભલે આમ આપણે એમ લાગે ભગવાનનો વધ કર્યો, ભગવાને બધાનો ઉદ્ધાર કર્યો, ત્યાં સુધી કે શિશુપાલ બધાને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. વૈરણા ભાઈ એટલું જ નહીં, પરંતુ ત્યાં આગળ કુરુક્ષેત્રના મેદાનમાં જે બધા દુશ્મનના સૈન્ય ભગવાનને દર્શન કરવા માત્ર જ બધા મુક્ત થઈ ગયા. કૃષ્ણ યોગેશ્વરેશ્વરે, કારણ કે યોગેશ્વરનો પણ ઈશ્વર છે, યોગાનામ ઈશ્વરા, તો યોગ ભક્તિ યોગ મંત તેષામ યોગીશ્વર કોને કહેવાય, જે ભક્તિ ધરાવનાર. બધા યોગની અંદર શ્રેષ્ઠ યોગ કયો છે, ભક્તિ યોગ, એવું ભગવાન કહે છે. તો યોગેશ્વર બધા યોગીઓમાં પણ ઈશ્વર કોણ છે, કહે છે કે ભક્તિ યોગ મંત, ભક્તિ યોગ ધરાવનારા એમના પણ ઈશ્વર છે, એમના પણ સેવ્ય છે. એવા દૃઢા ભક્તિ કૃત વિરોધી અસ્મય પરિચ્છેદ અશક્ય,
ટૂંકમાં ભક્તિ કેટલી દૃઢ છે કે અમે બધા ભયંકર વિરોધ કરનાર હતા, છતાં પણ કોઈ રીતે એ ભક્તિ અમે છીનવી ન શક્યા. નચસ્માગમ અનાપણે જો નચસ્માગમ સંસ્કારાદિમતા દ્વિજાતિ સંસ્કારાદ. આપણે તો કહેવાય છે આ દ્વિજાતિ સંસ્કાર પ્રાપ્ત થયેલા છે, એટલે દીક્ષામાં પ્રાપ્ત થઈ છે, એટલે વિદ્યા પ્રાપ્ત થઈ છે, છતાં પણ સ્વયં ભક્તિ કારણે ના ભવંતી. કહેવાનો ભાવ એ છે કે આ બધી વસ્તુઓ સ્વયં ભક્તિનું કારણ બનતા નથી. એટલે આ બધી જાતની વિદ્યાઓ પ્રાપ્ત કરો, આ ભણતર પ્રાપ્ત કરો, આ બધું જ પ્રાપ્ત કરો, એટલે ભક્તિ મળે એવો કોઈ નિયમ નથી. આ બધા બધું હતું પણ ભક્તિ ના હતી. આ તો ભક્તોનો સંગ કરીએ તો ભક્તિ પ્રાપ્ત થાય. સંગસ્તો આસામ તત્કારણત. આજે પછી પોતે જ બ્રાહ્મણો પોતે જ કહેશે કે અત્યારે મેં ભક્તિભાવ જાગૃત થયો, અત્યારે આ જે વચન એમના બધા છે શું બતાવે છે, ભગવાન પ્રત્યેની મહાન ભક્તિ બતાવે છે. એ પોતે જ કહેશે કે અમને આ ભક્તિ કેમ પ્રાપ્ત થઈ, અમારી સ્ત્રીઓ જે ભગવાનની ભક્ત છે ને એના સત્સંગને કારણે. ટૂંકમાં ભગવાનની ભક્તિનું કારણ શું છે, ભક્તોનો સંગ થવો એ ભગવાનની ભક્તિનું કારણ છે. એવું એ કહે શુદ્ધિજન આ પ્રકારનો અભિપ્રાય લાગે છે. જ્યારે બ્રાહ્મણો આ પ્રકારનું વાક્ય બોલે છે એની પાછળ શુદ્ધિજન અભિપ્રાય શું છે કે આ બધી બધી યોગ્યતાઓ અધિકારિત્વ કહો એ સ્વયં કોઈ ભક્તિનું સાધન નથી. તો આ બ્રાહ્મણો ભક્તિભાવ ક્યાંથી જાગૃત થયો, આ ભક્તોના સત્સંગથી સંગથી જાગૃત થયો. ભગવાનને ઉત્તમ શ્લોક કહેવામાં આવ્યા. શ્લોક અર્થાત યશ કે કીર્તિ, ઉત્તમ કીર્તિ ધરાવનાર છે. તો ભગવાનની ઉત્તમ કીર્તિનું પછીના શ્લોકમાં અહીંયા વર્ણન કરે છે. નનુ સ્વાર્થ વિમૂઢાનામ પ્રમત્તાનામ ગૃહે હયા. સ્મારયામાસ ગોપવાક્ય સતાંગતે. નનુ સ્વાર્થ વિમૂઢાનામ. સ્વાર્થ કોને કહેવાય, ખરેખર મોક્ષ જ સ્વાર્થ છે. એટલે અર્થ કહો, આપણે જે સાચાર પુરુષાર્થ કહીએ, અર્થ એટલે પુરુષાર્થ. તો ભલે ધર્મ અર્થ કામ એ બધા પુરુષાર્થ કહેવામાં આવ્યા હોય, પણ મુખ્ય પુરુષાર્થ મોક્ષ જ છે. એટલે મનુષ્યનો સ્વાર્થ ત્યારે સદાવ કહેવાય જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે, અથવા તો મનુષ્ય વિવેક ત્યારે હોય ઉગ્યો એમ કહેવાય જ્યારે એ મોક્ષ માટે પ્રયત્નશીલ થાય. મોક્ષ પ્રાપ્ત કરવો કે ન કરવો એ કદાચ આપણા હાથમાં ન હોય, પણ મોક્ષ આપણા જીવનનો ધ્યેય હોય અને આપણું જીવન એને વરેલું હોય એવું હોય તો આપણે એને વિવેક કહીએ. તો એમ સમજી શકાય કે આ લોકો સ્વાર્થ સમજ એ સમજે છે. પરંતુ એટલે કહે છે નનું સ્વાર્થ વિમૂઢાનામ. જે લોકો સ્વાર્થથી વિમૂઢ થઈ ગયા, નનુ નિશ્ચય નિશ્ચિતમેતદ સ્વાર્થે સ્વપરમ પ્રયોજને વિમૂઢાનામ અજ્ઞાનામ. હવે બ્રાહ્મણને ખબર પડી કે ભગવાને કેમ અન્નની માગણી કરી. વિચાર કરો કેવી બધી બાબી રીતો અજમાવતા હોય છે ભગવાન. એટલે કેવું જુદા જુદા લોકો પાસે કેવી જુદા જુદા રીત અજમાવે છે. દરેકને શિક્ષણ આપવાનું છે, દરેકનો ઉદ્ધાર કરવાનો છે, પરંતુ એ માટેની પદ્ધતિ જુદી જુદી હોય, કારણ કે દરેક જુદા જુદા છે ને.
તો હવે એ લોકોને થયું કે ભગવદ્ ધ્યાન સા પ્રયોજન નિશ્ચયવંત. આ ભગવાને આપણી પાસે અન્નની યાચના કરી એનું પ્રયોજન ને હવે નિશ્ચય એમના મનમાં જન્મ્યા. નનુ એ નનુ એટલે અહીંયા આગળ કોઈ વાંધો ભસકો નથી, નનુ એટલે નિશ્ચય નૂનમ. ક્યારેક નનુ એ નૂનમ અઢાર નિશ્ચય નિશ્ચિતમે એ તત્. હવે આપણા હવે અમારા મનમાં આ નક્કી થયું, હવે ખબર પડી સ્વાર્થે શું અપર પ્રયોજને વિમૂઢાનામ, સ્વાર્થે સ્વપર પ્રયોજને વિમૂઢાનામ. અમે કેવા હતા? સ્વાર્થ વિમૂઢાનામ. જીવનું પરમ પ્રયોજન શું છે એ વિશ્વમાં વિમૂઢ થઈ ગયેલા. અમે પોતાનું પ્રયોજન ન જાણતા હતા એટલું જ નહીં, પરંતુ આપણા પ્રયોજનથી આપણે વિમુખ થઈ ગયેલા. જે પ્રયોજન છે પ્રયોજનથી વિમુખ થઈ વિમૂઢ થઈ ગયેલા, અર્થાત ઉલટી વસ્તુને પ્રયોજન માનવું તે દિગ્ભ્રમ થઈ ગયો હોય. તો ખોટી દિશાને સાચી દિશા માનવી એને જવું. ઘણી વાર રસ્તા પર આપણે મુસાફરી કરતા હોઈએ અને પછી આપણે કહ્યું પૂર્વ દિશા પૂર્વમાં જવાનું દક્ષિણમાં જવાનું એવું એવું. અમેરિકામાં લોકો આવી દિશા પૂર્વ અને પશ્ચિમ શું એટલે આપણને ખબર ના આપણે દિશા વિશા. તો રાજમાં નાકની દાંડીએ ચાલે જાઓ છોકરા એટલે દિશા વિશા નહીં. પણ ઘણી વાર થતું હોય કે ભાઈ એક ને બદલે બીજી જે ખરેખર તો ઉત્તર દિશા આપણે પૂરો માની લીધી હોય અને આપણે આરામથી જતા હોઈએ એમ માનીને કે આપણે આપણા ધ્યેય તરફ જઈ રહ્યા છે અને પૂરપાટ જતા હોઈએ. ખરેખર કહેવાય છે પોતાનું જે ધ્યેય છે એનાથી આપણે વાસ્તવમાં વિમૂઢ થઈ ગયા છે, અર્થાત ઉલટી વસ્તુને ધ્યેય માનીએ છીએ. એટલે સ્વાર્થ વિમૂઢાના જીવનનું જે પરમ પ્રયોજન છે એમાં જ આપણે મૂઢ થઈ ગયા. આ કર્મકાંડથી જે પ્રાપ્ત થાય એ સ્વર્ગને જ પરમ પ્રયોજન. આ તો બધા કર્મકાંડી લોકો છે, મીમાંસકો છે, એમને વડે કર્મ એ મુખ્ય સાધન છે અને કર્મ દ્વારા શું મેળવવા ઈચ્છે છે? સ્વર્ગ મેળવવા ઈચ્છે છે. આમ સ્વર્ગને જે જીવનું ધ્યેય માને છે, પરમ પુરુષાર્થ માને છે અને સ્વર્ગ પ્રાપ્ત કરે તો કર્મ જ એનું સાધન છે, સ્વાભાવિક છે. તો કે જે સ્વા અમને ખબર જ ના પડી અત્યાર સુધી કે જેનું પરમ ધ્યેય કયું છે. સ્વર્ગની પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ પરમ ધ્યેય છે, સ્વર્ગની પ્રાપ્તિ નહીં. કર્મ એની માટે સાધન નથી. અનન્યાસ ચિંતયો માં એ જના પરિપાસતે, ભગવાનનું ભજન છે એનું સાધન છે. અત્યારે આપણને આ વસ્તુનું ભાન જ ના થયું. એટલે કે છે સ્વાર્થે વિમૂઢા, સ્વાર્થ વિમૂઢાના. એવું કેમ થયું? કે છે પ્રમત્તાનામ ગૃહે હયા, ગૃહે હયા એટલે શું હશે? ગૃહે હયા એટલે કયા શબ્દ છે અંદર? ગૃહે ઈહ, ગૃહે ઈહ એવું આવે કે ગૃહ ઈહયા. વાહ, તૃતીયા કયા શબ્દની તૃતીયા? વાહ વાહ, ગૃહે ઈહા. ઈહનો અર્થ ઈચ્છા પણ થાય, ઈહનો અર્થ પ્રવૃત્તિ પણ થાય. ગૃહ ઈહયા, આ ગૃહની વસ્તુઓની ઈચ્છાને કારણે ઘરમાં બધી આશા. એટલે ટૂંકમાં આપણા પરિવારની અંદર અને આપણે જીવનમાં આપણા સલામતીનું સાધન માનીએ છીએ ને. તો ઘર બહાર હોય, બેંક એકાઉન્ટ હોય, પરિવાર હોય, આ બધું છે આપણે સલામતી આપનારું છે. એમની પ્રાપ્તિમાં એમના સંરક્ષણમાં બધામાં જ આપણે સ્વાવ્યસ્ત હોઈએ ને. ગૃહ ઈહયા વ્યાપારેણ, એટલે એમને આની અંદર જ અમે એટલા બધા રસ હતા કે તારું ભાઈ ઘર બનાવવાનું છે. ઘર બનતા બનાવતા બનાવતા તો દમ નીકળી ગયો અને પેલી લોન ને અંતે એનું કરતા કરતા પછી બનતા બે વર્ષ થયા, બીજો વાર દમ નીકળી ગયો. ગયા પછી બધાને ગોઠવતા બીજો એક વર્ષ થઈ ગયો. એટલે ઘર આ બધી વસ્તુઓ બહુ ઘણું આપણું ધ્યાન લઈ રાખ માગી લેતી હોય છે ઘણું. અને તેથી એ હોય ત્યારે આ મનમાં કંઈ ઉગે જ નહીં. એ પૂરું થયેલું બીજું કંઈક આવ્યું એટલે આમ તો
કઈ કઈ આવ્યા જ કરે. એટલે પ્રમત્તાનામ ગૃહે હયા, પ્રમત્તાનામ પ્રમાદ કોને કહેવાય? જે કરવું છે એને કરતા આપણે બીજું જ કંઈ કરતા હોઈએ, અર્થાત ભગવાનનું ભજન કરવું હોય, કરવાનું હોય એને બદલે આપણે બીજું ત્રીજું કરતા જ રહ્યા. કારણ કે આપણે પ્રમત પ્રમાદ હતા, અસાવધાન હતા, પોતાના ધ્યેય પ્રત્યે અસાવધાન હતા. બીજા રસ્તે ચડીએ ને આપણે ધૂનમાં ધૂનો બીજે જતા રહીએ ને, ક્યારે જ્યારે અસાવધાની હોય ત્યારે, તો આપણે અનુભવ છે કે અસાવધાન હોઈએ ત્યારે બીજું જ કંઈ કરી નાખીએ. શું કર્યું મેં ઘણી વાર રસોઈ કરતા કરતા, બધી વખતે કંઈ બીજું થઈ જતું હોય છે, કરવાનું હોય એક હોય અને થઈ જાય બીજું, એ કે બહુ એટલું બધું સાધારણ નથી, બનતું જ હોય છે. ક્યારે બને? આપણે સાવધાન ન હોય ત્યારે. તો આ તો રોજબરોજના વ્યવહારમાં સાવધાની ના હોય તો એકદમ બીજી જગ્યાએ પહોંચી, બીજાના રૂમમાં પહોંચી જઈએ, બીજાને ચંબલ પહેરી લઈએ, ગમે તે કરીએ, ધૂનમાં હોઈએ ને આપણે. તો જીવનમાં સાવધાન એટલે શું? જીવનના ધ્યેય પ્રત્યે સાવધાન હોવાના કારણે બીજી વસ્તુ જ આપણું ધ્યાન રોકી રાખે. ગૃહી હયા પ્રમત્તા, તો ગૃહ તો ખાલી એક દ્રષ્ટાંત જ આપ્યો, ટૂંકમાં આવું તો પુત્ર પશુ વગેરે કહે છે ને, ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. વિત્ત કહેવામાં આવ્યું, વિત્ત કહો, ઘરબાર ધન સંપત્તિ કહો, આ બધી ભૌતિક વસ્તુઓ કહો, એમાં એની અંદર જ એમાં એટલો મોહિત થઈ ગયો છે, એમાં રચ્યો પચ્યો રહે છે. આ બધામાં રચા પચા રહેવાને કારણે અને દુનિયા તો એવી છે ને કે નવી નવી વસ્તુ આપે હાથ કરે તમને. ઘર બાંધ્યા પછી એમ લાગે કે મને એકાદ વધારે રૂમ જોવાય તો વધારે સારું, મને એસી બનાવ્યું તો વધારે સારું, આ ફર્નિચર બદલે વધારે સારું, પછી આમાં એટલામાં પાછું કંઈ લીક થવા માંડે. એક ટૂંકમાં આ તો બધી વસ્તુ કસી ને કસી રીતે પછી બાળક આવ્યું, એને ઉછેરમાં 25 વર્ષ જતા, પછી એને બીજું આવ્યું, એનું બાળક આવે, બીજા 25 વર્ષ, ટૂંકમાં આ પ્રકારે તો ચાલ્યા જ કરે. આ વસ્તુઓ જો એવી છે ને કે સતત તમને રહેતા જ રાખે. આપણે આ બધું સરસ કરી રહ્યા છે ને ખબર જ નથી કે આપણો સમય કયો વ્યર્થ વેડફાઈ રહેલો છે ને. પ્રમત્તાને પ્રમાદ કહેવાય. જ્યારે જે ધ્યેય પ્રત્યેની અસાવધાની એવું હોય ત્યારે બીજી વસ્તુ આપણું મગજ આપણા મનને ખેંચી જાય, ધ્યાનને ખેંચી જાય, એમને વ્યસ્ત રાખે. શ્વાસ વિમૂઢાનામ પ્રમત્તાનામ ગૃહે હયા. કારણ કે સ્વાર્થ શું છે એ ન સમજવા હોવાને કારણે ઉલટી વસ્તુને સ્વાર્થ માનીએ, અને તેથી આ સ્વર્ગને સ્વાર્થ માન્યો અને પરિવાર વગેરેને આપણું માન્યું એને સ્વાર્થ માન્યો, એમાં એમાં રચ્યા પચ્યા રહ્યા. પ્રમત્તાનામ વિચારેપી અસમર્થાનામ. પ્રમાદનો અર્થ એ પણ કર્યો, વિચારે બી અસમર્થાનામ. ટૂંકમાં આપણા જીવન વિશે, ધ્યેય વિશે વિચાર કરવામાં પણ આપણું સામર્થ્ય નથી, વિચાર આવે જ નહીં. અહો ન સ્મારયામાસ ગોપ વાક્ય સતામ ગતિ. તો જો ન અસ્માગમ પરમ ફલભૂતમ આત્માન ગોપ વાક્ય સ્મારયામાસ, સતામ ગતિ સ્મારયામાસ ગોપ વાક્ય. આ પ્રકારે આપણે રસ્તો ભૂલી ગયા હતા, અસાવધાન હતા, બીજી કોઈ જાતની કામ વગેરેની વસ્તુમાં આપણે એમાં ગૂંચવાઈ ગયા હતા, ત્યારે ભગવાને કેટલી કૃપા કરી, ગોપ વાક્ય ન સ્મારયામાસ, ન અસ્માગમ પરમ ફલભૂતમ આત્માન સ્મારયામાસ. ભગવાન કહે છે કે પરમ આપણું જે ધ્યેય છે એનું આપણે સ્મરણ કરાવ્યું. કેવું સ્મરણ કરાવ્યું? આ અન્નની યાચના કરીને. ભગવાને પેલા ઘોડાઓને મોકલ્યા, નાના બાળકોને મોકલ્યા અન્નની યાચના, એ દ્વારા એનું શું પ્રયોજન હતું કે આ કોણ અન્ન મંગાવી રહ્યું છે? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે આ જે બ્રાહ્મણો છે કે ઋષિઓ છે જે અત્યારે યજ્ઞ આગાદીમાં જ રત હતા, ત્યાં જ એનું મન ગૂંચવાયેલું હતું કે પરોવાયેલું હતું, એમાં જે મુક્ત કરીને એ ઈચ્છતા હતા. ભગવાનની એવી ઈચ્છા હતી કે આ લોકો મારું ચિંતન કરે. હું કોણ શું તમે ક્યાંથી આવ્યા?
હા તો શ્રી કૃષ્ણ બલરામ મોકલા, શું વાત કરો છો? શેને માટે? એ લોકો ભૂખ્યા થયા છે, અન્નની યાચના અન્ન જોઈએ છે. ચાલો જરૂર, તું કે આવું કરવા માટે જેથી આ બધામાંથી વળી પાછા અસાવધાનથી મુક્ત થાય. પેલો રચા પચા રહ્યા છે એમાંથી એમનું મન મુક્ત થાય, સાવધાન બને, અને શ્રી કૃષ્ણ જે વાસ્તવમાં પરમ ધ્યેય છે એનાથી વળી પાછા એ લોકો સભાન બને. આમ આપણને સ્મરણ કરાવવા માટે કે આ જીવનનું ધ્યેય નથી, શ્રી કૃષ્ણ ધ્યેય હું ધ્યેય છું, એ યાદ કરાવણ સ્મારયામાસ ગોપ વાક્ય. તો આ બધા ગોળાઓના વાક્યથી એમની દ્વારા જે મંગાવ્યું ફળ વગેરે, એ દ્વારા જીવનનો જે પરમ પુરુષાર્થ પરમ ફળ છે એનું આપણને સ્મરણ કરાવ્યું. અહો ભગવાન અનુગ્રહ તો જુઓ, આપણામાં કોઈ લાયકાત નથી. આપણે સ્ત્રીઓની વાત કરી, લાયકાત તો એમની જ નીકળી કે કોઈ પ્રકારની આવી શાસ્ત્રીય લાયકાત ન હોય છતાં જીવનની ખરી લાયકાત ત્યાં નીકળી કે ભગવાનના પરમ ભક્ત બની હતી. આપણે શાસ્ત્રીની બધી લાયકાત છે પણ જીવનની લાયકાત ન નીકળી કે ભગવાનની ભક્તનો ઉદય ના થયો. તો એ ભગવાન કૃપા કરી તસ અનુગ્રહસ્ય આશ્ચર્યમ સૂચયંતિ. અનુગ્રહ તો જો સામે ચાલીને એમને શું પડી હતી? ટૂંકમાં એ કે આખી દુનિયાને જમાડનારા છે, એમણે ભાઈ માગવાની કંઈ જરૂર હતી જ નહીં ને, અન્ન માગવાની જરૂર હતી? હજાર હજાર ટૂંકમાં એ તો કે સારા એ લોકો બીજે ક્યાંક લઈ ગયા હોય, ત્યારે ફળ ખાવાનું, ફૂલ ખાવાનું, પેલું ટૂંકમાં ઘણું ખાવાનું આપી છે કે હા, છતાં જાણે ભૂખ્યા થયા હોય અને પેલાઓને ભૂખ લગાડી બરોબર, કોને પેલા બાળકોને, એટલે અમારાથી આગળ નહીં જવા, કંઈક કરો, અમને કંઈક ભોજન લાવી આપો, કંઈક વ્યવસ્થા કરો બાળકોને. આવી બધી સ્થિતિ ઊભી કરી અને પેલા લોકો પાસે મોકલ્યા. શેને માટે? પોતાની તરફ ધ્યાન દોરવા માટે. એ છોડો, હવે આજે કરી રહ્યા છો એ છોડો, એ તમારો પરમ પુરુષ સાધનાર નથી. કોણ સાધનાર છે? હું સાધનાર છું, તેથી મારા તરફ ધ્યાન આપો. અને તમે જરાક અન્ન આપશો તો કેટલી બધી કૃપા, કારણ કે ભગવાન આટલું આપો તો 10 ગણું આપે ને. એ તો ભગવાનની કૃપા કરવા માટેની આખી એક એમને વડે માર્ગ ખુલ્લો કર્યો. સતામ ગતિ તો સદાચારણામ ફલભૂત ઇત્યર્થ. ભગવાન કોણ છે? જે રસત પુરુષની ગતિ છે એવી એમણે આ પ્રકારે ઉપદેશ એમને કર્યો. સજ્જનો સત્પુરુષોની ગતિ છે, જેમનો આશ્રય છે, જેમનો ધ્યેય છે એવા ભગવાને આવી રીતે અન્ન માગવાના બહાને અમારા પર કેવો મહાન કૃપા કરી, અમારી બુદ્ધિ જે છે એને જાગૃત કરવા માટે આવી મહાન કૃપા કરી. કે છે સર્વાસામે સિદ્ધિના મૂલમ તચ્ચરણાર્ચન વિધિ ન્યાયન. આ લોકો આટલું બધું કરતા હતા યજ્ઞ આગાદી ને બધું, છતાં એમ કહો છો, એમ કેમ કહો છો કે સ્વાર્થ વિમૂળ છે? તો સર્વાસામે સિદ્ધિના મૂલમ, બધી સિદ્ધિનું મૂળ ક્યાં છે? તચ્ચરણાર્ચનમ, ભગવાનના ચરણની અર્ચના કરવી, પૂજા કરવી, એ બધી સિદ્ધિઓ ત્યાંથી પ્રાપ્ત થાય છે, આમાંથી નહીં. તેથી એ ભક્ત જ ભક્તિ વિના સર્વ અર્થસ્ય અસિદ્ધે. ભગવાનની ભક્તિ વગર જન્મમાં ખરેખર કોઈ પ્રકારનો સાચો અર્થ કે સાચું ધ્યેય સિદ્ધ થઈ ના શકે. સતામ ગતિ સ્વસ્વ અધિકાર પ્રાપ્ત વેદોક્ત તત્પરાણામ ગતિ. યદ્વા સતામ ભક્તાનામ ગતિ અપી. જે ભક્તો કેવલ કારુણ્યને, જે ભક્તોની ગતિ છે આપણી, અને આપણે તો એને માટેના અધિકારી પણ નથી, છતાં પણ કેવલ કરુણાથી પ્રેરાયને આપણો પર અનુગ્રહ કર્યો. આશ્ચર્યમ ઉત્તમ શ્લોકત્વાત
तेन बोधिता भी वयम अविवेकात न बुद्धवंत इति भाव है। अभी जो आश्चर्य से कि भगवान तो उत्तम कीर्ति धरावनारा छे अंते थी अपना अपराध ने ध्यान में लीधा वगैरह छे अपने अपराध ने अपना प्रमाद ने ध्यान में लीधा वगैरह अपना आ प्रकार स्मरण करावियुं तेने बोधिता अपना बोध आप्यो भगवान ने बोध आपवानी जात जात रीते छे अन्न मांगवा द्वारा मने बोध आप्यो क्या छोड़ो हवे कि बीजू करवानो तमारे पण अविवेकात न बुद्धवंत है अपना आप मूल आश्चर्य से कहे अविवेक ने कारण है अपने की सूझूज नहीं कि भगवान खरेखर शू अपनी बात शू एमने प्रयोजन छे गोप वाक्य अन्नमेव अस्मात् अस्मात् स्वाच ऐसत स्मारयामास कोई कह के जे अन्न नी याचना करे तो खाली अन्न नी याचना ज करे ने ए द्वारा अमने स्मरण करावे एवं शा पर कहो छो गोपना गोवाळो तो कहू ने के भगवान अन्न मंगाव्यु छे ए द्वारा मात्र अन्न नी मांगणी ज करी तो पेला गोपवाळो को ना वचन में ये थी वधारे प्रयोजन हतु क्या बता ब्राह्मणों ने स्मरण कराना तो एवं आप शाबर दिखाओ छे तो पश्चिम श्लोक ऐसे अन्यथा पूर्ण कामस्य कैवल्याद्या शिशाम्पते ईशितव्यै किमस्माभिरीशस्यै तद्विडम्बनम् अन्यथा पूर्ण काम से नहीं तो पूर्ण काम है हम अन्न मांगवाने की जरूर पड़े पूर्ण काम सर्व कामना पूर्ण थी गई है पूर्ण काम तो अन्य ने प्रयोजन मस तो चलो भाई भगवान पूर्ण काम से मारे एमने अन्न की कोई जरूर ना हो अन्न मांगवा कोई प्रयोजन ना हो સુધાર્થ ગોછો પોતાને મળે ને માંગ્યો પોતે પૂર્ણ કામ છે મારે એમને કોઈ જરૂર નથી મારે અને એમને માટે નથી મંગાવ્યું એમ માનો સુધાર્થ ગોપ અને વિત્તમ યુજ્ય દેવ બિચારા પેલા ગોવાળો તો ભૂખ્યા થઈ ગયા હતા એમને વડે ન જોયે જ ને એટલે એમને પોતાને વડે ના મંગાવે એમને માટે મંગાવે એવું કેમ નહીં તો કૈવલ્યાદિ આશિષામ પદે કૈવલ્ય મોક્ષ પ્રેમ આવા તો फलांतरादि असंबंधा तदादीनाम आशीष इतो अर्थानाम पते है भगवान कौन है कैवल्य वगैरह ना पति से तो कैवल्यादि आशीषाम पते है तो कैवल्यादि आशीषाम पते है एवं कैवल्य मोक्ष मोक्ष वगैरह तद आदिनाम आशीया तो अर्थानाम पते है पत्यु तो મોક્ષ વગેરે જે છે એની જે એ પરમાર્થ છે એનું પણ પતિ છે અર્થાત એનું પણ પ્રદાન કરનાર છે ભગવાન ઈશિતવ્ય કિમ અસ્માભિ ઈશસ્ય એતદ વિડંબનમ અરે અમને અન્ન જોયું તો આપણી પાસે માંગવાની શું જરૂર હતી આ એ કોણ છે એ ઈશ્વર છે આપણે કોણ ઈશિતવ્ય છે નિયમ્ય કિંચિત કરતો અશક્ય આપણે કોણ છે આપણે ઈશિતવ્ય ભગવાન કહ્યું ઈશ્વર છે આપણે કોણ છે ઈશિતવ્ય ઈશિતવ્ય એટલે નિયમ્ય તું કહો આપણે તો નિયમ મારાના છે આપણા તો એ નિયંતા છે આપણે ખરેખર કશું કરવા અશક્તિમાન છીએ એ બધું જ કરવા શક્તિમાન છે ધારો કે પેલા ગોપ બાળકો માટે ભોજન જોયું તો હતો એમાં આપણી પાસે આવવાની શું જરૂર હતી જે સર્વશક્તિમાન છે એને એવું કરવાની જરૂર શું હતી તત્પ્રધાન સમર્થસ્ય ટૂંકમાં આ બધા ગોવાનો ભૂખ લાગી હોય ને તો પણ પ્રદાન કરવા સમર્થ છે કથમ આયા છે તું પોતાને માટે પણ યાચના ના કરી હોય અને ગોપ બાળકો માટે યાચના ના કરી હોય
યાચના કરવાનો એમ કોઈ કારણ જ નથી. જે સર્વ ઈશ્વર છે, સર્વ નિયંતા છે અને સર્વ પ્રાપ્ત કરવા પૂર્ણ કામ છે, સમર્થ છે, એમની યાચના કરવાની કોઈ જરૂર જ નથી. અને તે આપણી પાસે પાછા એટલે કહે છે એતદ વિડંબરમ ઈશદવ્ય કેમ અસ્માભિ ઈશસ્ય એતદ વિડંબરમ, એતદ ઈશસ્ય વિડંબરમ. વિડંબન એટલે આ તો માત્ર ભગવાનનો અનુગ્રહ છે. વિડંબનમ કહો, લીલા કહો, અનુગ્રહ કરો કે ઉપહાસ, બધા અર્થો થાય છે. વિડંબન શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. એક તો ભગવાનની લીલા જ છે, તો ભગવાનનો અનુગ્રહ છે, ભગવાનનો ઉપહાસ છે. એટલે ભગવાન જાત જાતની લીલાઓ કરે, તેથી ખરેખર તો મશ્કરીમાં કામ વિનોદ કરવો તેમનો સ્વભાવ જ છે. વિડંબ કૃપા એવ, ભગવાનની આ કૃપા છે એમણે કહી શકાય. ટૂંકમાં કોઈ પ્રકારનું પ્રયોજન નથી. આ બ્રાહ્મણ પાસે અન્ન માગવાનું ભગવાનનું કોઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું જ નથી. પોતાની ભૂખ સમાવવા માટે પણ નહીં, ગોવાની ભૂખ સમાવવા માટે પણ નહીં. કારણ કે જે બધું જ કરવા સમર્થ છે એને માટે આવું અન્નની યાચના કરવી એનું કોઈ કારણ શોધી શકે, નક્કી કરી શકાતું જ નથી. તો શું હશે? માત્ર ભગવાનની કૃપા, એ સિવાય બીજું કોઈ કારણ નથી. ઈચ્છા માત્ર ને સંસારા તારતું શક્ય ને શક્ય ને તેને કેમ અનિશ્વરવત યાચનાદિકમ ક્રિયતે. ઈચ્છા માત્રેણ સંસારાત તારેતું શક્ય ન, જે પોતાની ઈચ્છા માત્રથી બધાને સંસારથી આપણે તારી શકનાર હોય એમને વળી અનિશ્વરવત જાણે કે પોતે અસહાય હોય, પોતે દીન હોય, હીન હોય, તેવી રીતે કેમ યાચનાધિકમ ક્રિયતે. યાચના કોણ કરે, ભીખ કોણ માગે? જે દીન હોય ને એની પાસે કશું જ ના હોય. તો આવી રીતે આવા સર્વેશ્વર છે, ઈચ્છા માત્રથી જ બધું કરવા સમર્થ છે, છતાં પણ જાણે કે અનિશ્વર હોય, અસહાય હોય, દીન હોય, એવી રીતે યાચના કેમ કરી હશે? એટલે પછીના શ્લોકમાં કહે છે હિત્વાન્યાન ભજતેયમ શ્રી પાદસ્પર્શાશયા સકૃત. આત્મદોષાપવર્ગેણ તદ્યાં ચ જનમોહિની. હિત્વા અન્યાન વ્યદયમ શ્રી નિર્દેશ કરે છે. જ્યારે ક્ષીરસાગરનું મંથન કરવામાં આવ્યું અને એક પછી એક રત્ન એમાંથી પ્રગટ થયા અને ત્યારે લક્ષ્મીદેવી પ્રગટ થયા, બધા દેવતાઓ બધા હાજર છે, દરેકની ઈચ્છા હતી કે લક્ષ્મીદેવી અમને વરમાળા પહેરાવે. હિત્વા અન્યાન, તો કે આ બધા લોકો બ્રહ્માજી સુદ્ધા બધા ત્યાં ગયા, બધાનો હિત્વા એ બધાની ઉપેક્ષા કરીને. એમ શ્રી ભજતે, શ્રી એટલે લક્ષ્મીદેવી, જેને ભજતે જેનું સેવન કરે છે. કહે છે શ્રિયા ભગવતી ત્યાગ કારણાનામ શૌર્ય ઔદાર્ય વિદવત્તાનામ સત્વેવા, અને સત્વવાસ કારણસ્ય મૂળ સત્વે બી ન ત્યજતિ ભાવ. લક્ષ્મીદેવણ એમ કહેવાય છે શૂરમ ત્યજામિ, હું શૂરવીરનો ત્યાગ કરું છું. કેમ? વૈધવ્યાત, શૂરવીર એટલે મરી જવાનો હતો ધર્મમાં, એટલે માટે વિધવા તો એની પાસે જવું તો મને એનો નથી, એને સ્વીકારતી નથી. ઉદારમ મય અનાદરાત, જે ઉદાર હોય ને એનો પણ હું ત્યાગ કરું છું. કારણ કે એ બીજાનો જ આદર કરાય, ઉદાર છે ને મારો અના મને આપી દે ને, જે ઉદાર હોય એ મારો અનાદર કરે, કંઈક બીજા માટે મને આપી દે. સૂર્ય હોય મરવાનો છે, મારે વિધવા થવું પડે, મારે એને હું પસંદ ના કરું.
ઉદારને પસંદ ના કરું કારણ કે એમાં મારો અનાદર થાય છે. વિદ્યાવંતમ ચ સાપત્ન્યાત, પૂર્ણ વિદ્વાન હોય ને એને કઈ વિદ્વાન તેમજ સરસ્વતી હોય એટલે પછી મારો તો એ મારી શોખ ત્યાં હાજર છે. વિદ્વાન મારી પાસે હું ન જવું કારણ કે સપત્ની એટલે તો ત્યાં એ વિદ્વાન સરસ્વતી એની પત્ની છે અને એટલે હું ફરી જાઉં ને એની પાસે ના જાઉં બીજી પત્ની. મૂળ અમે અતિ પ્રિય, મને કોણ આ મૂળ મનુષ્ય અત્યંત પ્રિય છે. અંતેથી શિયા ભગવતે ભગવતી ત્યાગ કારણનામ સૌર આધારે વિદવત્તાનામ સત્વેવા વાસ કારણસ્ય. ટૂંકમાં ભગવાનમાં બધું છે છતાં એમને પસંદ કરે પાછા. ભગવાનમાં શૌર્ય છે, ઔદાર્ય છે અને વિદવત્તા છે. ભગવાન શું નથી આમ તો કહ્યું હું આ બધાનું પસંદ નથી કરતી. ભગવાન બધું તો પસંદ કરે ભગવાનને, હું તો મૂળને જ પસંદ કરું. તો મૌઢ્ય સાસર ભગવાન મૂળ તો છે નહીં. ટૂંકમાં લક્ષ્મીદેવી જેને પસંદ કર્યું કશું ભગવાનમાં નથી. છતાં પણ અસત ન ત્યજતી ભાવ હે, આમ ભગવાનને પસંદ કરવાનું કોઈ કારણ ન હોવા છતાં પણ એને ભગવાનને પસંદ કરે. આ તો બધી કવિઓની કહેવાની રીત છે. એને હિતવા અજ્ઞાન ભજતે માટે તે વખતે ઘણા બધા એમના હાથ માટેના ઈચ્છુક લોકો તો હતા જ બધા. અજ્ઞાન બ્રહ્માદિન હિત્વા, બ્રહ્મા વગેરેનો પણ ત્યાગ કર્યો એટલે એમના હાથમાં વરમણ હાથ. એટલે બધા લોકો આમ આમ જુએ ને વર્ણન કરે બધા કથાકારો, ઇન્દ્ર સામે જોયો તો કેવી અસર થાય, બ્રહ્મા સામે જોઈએ પેલા દરેકના મોં પર એકદમ આમ પેલા ચમકાર આવે કે આપણી સામે જોયે છે ક્યાં કામણ મળે, પછી આમ જતી એટલે વળી પાસે બીજા કાલીમાં આવી જાય. અને પાછું ભગવાન પાસે જઈને ત્યાં સ્થિર થઈ ગયા. ક્યારે થાય? આત્મદોષા, પોતાનો દોષ છે એનો ત્યાગ કર્યો. લક્ષ્મી તરંગ તોય તરંગ ભંગ ચપલા, આ લક્ષ્મીને ચપલા કહેવામાં આવે છે, અસ્થિર છે, કોઈ જગ્યાએ સ્થિર થઈ જ ના શકે. તોય તરંગ ભંગ, જળનું તરંગ હોય એ કેવું તરત ભાંગી જાય તેવી રીતે લક્ષ્મી એટલી જ ચપળા છે. તો કહે છે કે આત્મદોષ અપવર્ગેણ, પોતાનો જે દોષ છે કેવો ચાંચલ્ય. ભાઈ લક્ષ્મીમાં ગર્વ બહુ છે, ચાંચલ્ય પણ છે અને ગર્વ છે. એટલે એવું એકે દોષ ભગવાન પાસે જવાય નહીં. ત્યાં જ કે ત્યાં તો રહેલા જ છે, ભગવાનના વક્ષસ્વ નિવાસ કરે છે. ક્યારે નિવાસ કરે? ચપળતા છોડ્યો ત્યારે, હમણાં જાય ને પછી જાય ને પાછા, એવું એવું ત્યાં નથી થતું, રોકાઈ જાય છે. અને ભગવાનના ચરણની સેવા ક્યારે કરે? જ્યારે ગર્વ ન હોય ત્યારે. માત્ર ભગવાનના ચરણની સેવા કરવા માટે જ ગયેલા છે. અંતેથી પોતાનું ચાંચલ્ય ગર્વાદ દોષાહ, છંચળતા ગર્વ વગેરે પોતાના દોષ એ બધાનો ત્યાગ કરીને યસ છે ને મળે પાદ સ્પર્શ આશય, પર સ્પર્શ આશયા. એટલે કહે છે કે પાદ સ્પર્શ આશયા અસરકૃત, માત્ર ભગવાન એક જ વાર ભગવાનના ચરણનો સ્પર્શ કરવાની આશાથી ત્યાં ગયા, એમ ભગવાન પસંદ કર્યા. અથવા અસકૃત નિરંતરમ ભજતી શ્રી ભજતી, નિરંતર ભગવાન ભજન કરે છે માત્ર ભગવાનના ચરણની સેવા કરવાની એકમાત્ર આશાથી. ચરણ સેવા મનોરથેન, ભગવાનના ચરણની સેવાના મનોરથથી જે નિરંતર ભગવાનનું સેવન કરે છે. આવા ભગવાન છે, ટૂંકમાં કોણ એનું સેવન કરે છે? આ લક્ષ્મીદેવી સેવન કરે છે. એટલે ટૂંકમાં કોઈ રીતે ભગવાન પોતાની પાસે આવી અન્નની યાચના કરે એ કોઈ સમજાવી શકાય એમ છે જ નહીં ને. કોઈ કારણ એની પાસે સમજાવી શકાય એમ જ નથી. તો શું કારણ છે? કે જે તદ્યાન ચા જનમોહિની, સા જનાના વિદ્વત જનાના અપી મોહિની. બસ એક જ વસ્તુ છે કે ભગવાનની આ યાંચા છે ને, ભગવાને જે માગણી કરી એમ, ભગવાનની આ જે લીલા છે એ બધા જનમોહિની, વિદ્વત જનમોહિની, ભલભલા જનોમાં બધામાં મોહ પમાડનારી છે. અહીંયા ભક્તો બધા એમના ઘણા અર્થ કરતા હોય છે.
જનાનામ સર્વેષામ જીવાનામ મોહિની, બધા જીવોમાં મોહ જન્માવનારી છે જનમોહિની. કોનામ તચ્ચેષ્ટિતમ બોદ્ધુમ શક્નાયતિ ભાવઃ, એવો કોણ છે જે ભગવાનની ચેષ્ટાની પાછળનું પ્રયોજન સમજી શકે એવો કોઈ છે જ નહીં. એટલે બધા વિદ્વત જનો પણ ખત્તા ખાયા જ કરે છે. એમની હજી આ લીલાઓ જે કરી છે ને, એને સમજવા માટે, એનું પાર પામવા માટે ભલભલા લોકો અનેક પ્રકારની તો ચિંતન કર્યા જ કરતા હોય કે કોઈ એને કે આ કામી છે ને પેલો આવો, જાત જાતને ટૂંકમાં ભગવાન લીલાઓથી લોકો આવી જાત જાત નિર્ણય પર આવેલા છે. એટલે કે જે કો નામ તો ચેષ્ટતમ બોદ્ધમ શક્ય યાદ હતી, આ ભગવાનની ચેષ્ટાઓ કે લીલાઓ છે એને સમજવાની કોણ શક્તિ ધરાવે છે? કોઈ ધરાવતા નથી. એટલે કહ્યું જનમોહિની, અથવા જન્મ તો ભક્ત કરે તો અભક્તાના મોહાર્થમ જનમોહિની, અભક્તાના મોહાર્થમ ભક્તાનામ જે ભક્તિવૃદ્ધ્યર્થમ ઇતિ આહુઃ. તો ભગવાનની જનમોહિની જેના ભક્તો નથી એ લોકોનો મોહ પમાડવાનો, જે ભક્તો છે એમને આ ભગવાનની જે બધી લીલાઓ છે એ જે એમના ભક્તો નથી એમને મોહ પમાડનારી છે, પણ જે ભક્તો છે એને એની ભક્તિમાં વૃદ્ધિ કરનારી છે. આની આ લીલાઓ ભક્તો સાંભળી સાંભળીને જે આનંદમાં આવી જાય છે, ભક્તિમાં વૃદ્ધિ થતી જાય, કે અંદર કેવો ભાવ છે પર આધાર રાખે છે ને. વસ્તુ એક જ છે, તમે સાંભળો ત્યારે તમારા મનમાં કયા પ્રકારનો ભાવ જન્મે છે. કોઈને આમ ભગવાનની વાત સાંભળીને આમ જન્મે આ વિરોધ જન્મે, અને કોઈને ભગવાનની વાત સાંભળીને આમ એકદમ ટૂંકમાં ભાવ વિભોર બની જાય. તો ભગવાનની લીલા તો એકને એક જ પ્રકારની છે, પરંતુ જનામ મોહિની ભક્તાના કે ભક્તિ વૃદ્ધ્યર્થમ જના ભક્તા હે જીવા, અથવા તો અકાર પ્રશ્લેષણ અજન અજન ભક્તમો અજન મોહિની. તો જનમોહિની અજન મોહિની એવું કહેવાય ત્યાં આવે કે નહીં? તદ વાંચ્યા જનમોહિની, એટલે અકારનો લોપ થયો તો પણ એવું થાય ને, થાય કે ના થાય? કઈ સંધિ થઈ? હા, કઈ સંધિ થઈ? યાંચા અને અજન મોહિની આને અભેગા થાય તો કયા પ્રકારની સંધિ કહેવાય? બે સ્વર સંધિ આને અભેગામાં શું થાય? સ્વર સંધિ થઈ. સહેલામાં પહેલામાં પહેલી સહેલામાં સહેલી આ છે બધી સંધિઓની અંદર, ખરું કે નહીં? એટલે એવું સંધિ માની લો તદ્યાંચા જનમોહિની, આખો શબ્દ માનો તો શું તદ્યાંચા અજન મોહિની એવું થાય ને. અજન અનો અર્થ કેટલા થાય? છ અર્થ થાય છે. એમાં ત્રણ અર્થો તમે બતાવેલા છે. અધર્મમાં અનો અર્થ શું કરેલો? ધર્મથી અન્ય, ધર્મનો અભાવ, ધર્મથી વિરુદ્ધ, બરોબર ને? ધર્મથી અન્ય એટલે શું? બેઠો બેઠો. ધર્મનો અભાવ સુષુપ્તિની અંદર, ધર્મ વિરુદ્ધ એટલે નિષિદ્ધ કરવા. તો અહીંયા આગળ અજાણાનો અર્થ કર્યો ઇતરાહા તદ ભક્ત ઇતરા અભક્તા, ટૂંકમાં ભક્ત નહીં પરંતુ અભક્ત છે, ભક્ત સિવાયના છે. તે શામ મોહિની, ટૂંકમાં ભગવાન લીલાઓ એમને મોહ કોણ, એમની એ લીલાઓ કોના મોહ પમાડે છે? જેનામાં ભક્તિ નથી એમને જ મોહ પમાડે છે. ભક્તારામ તો મોહ ન સ્યાદેવ, ભગવાન લીલાઓ છે ભક્તમાં ક્યારે મોહ પમાડતી નથી, પ્રત્યુત ભક્તિ વિવર્ધતે. તો ભગવાન લીલાઓ છે ભક્તમાં તો એમની ભક્તિમાં વૃદ્ધિ જ કરતી હોય છે. પરમેશ્વર છે લૌકિક લીલા ભક્તિ વિશેષ ઉત્પત્તિ, ખાસ કરીને ભગવાન એવી લૌકિક વસ્તુ કરે ને, આવું લૌકિક વર્તન કરે ને ત્યારે ભક્તના વધારે અંદર ભાવ જન્મે. એટલે યદ ભજનાનામ તદ દાસાનામ મોહિની, જન્મ દાસ પણ કહેવાય, ચિત્તા મોહિની ચિત્તા આકર્ષિકા, મોહિનો પણ એવો થતા મોહ પવાડનારી અથવા મોહિની ચિત્તનું આકર્ષણ કરનારી પણ છે. એટલા માટે
જો ભગવાન ભક્તોને ભગવાન લીલા સામેને કેવી રીતનો ભાવ જન્મે છે. અતઃ એવ શ્રીમદ ઉદ્ધવેન શ્રી વિદુરાગ્ર ઉદિતમ. ઉદ્ધવે વિદુરજી સમક્ષ આ બધી વસ્તુ કે બહુ સરસ વસ્તુ છે, હું જોતો હતો. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદમાં આવે છે કે આગળના સ્કંદમાં શું શું બધું આવી ગયું છે, ખાલી અહીંયા જ આવે છે લીલાઓ એવું નથી, પણ એનું વર્ણન અન્યત્ર અન્યત્ર પણ આવી ગયું હોય. ઉદ્ધવજી અને વિદુરજી બે વચ્ચેનો સંવાદ હશે. તો વિદુરજી ઉદ્ધવજીને પ્રાર્થના કરે છે. વિદુરજી પરમ ભક્ત ઉદ્ધવજીને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણ સંબંધમાં બધી વાતો પૂછી. ત્યારે ઉદ્ધવજી આ તો આ બહુ વૃદ્ધ થઈ ગયેલા છે, ભગવાને વિદાય લઈ લીધી છે. અને હવે વિદુરજી જયારે પ્રશ્ન કર્યો ત્યારે પેલી લીલાઓનું સ્મરણ થયું. કારણ ઉદ્ધવજીને પોતાના સ્વામીનું સ્મરણ થઈ ગયું, એનું હૃદય ભરાઈ આવ્યું અને કશું બોલી ના શક્યા. જ્યારે વિદુરજીએ ઉદ્ધવજીને ભગવાનની પેલી બધી વાત કરવાનું કહ્યું ત્યારે આ ઉદ્ધવ કેવા હતા ખબર છે? 5 જ વર્ષના હતા ને ત્યારે, બીજા બાળકોની જેમ એ શનિ સાધર મેં ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિ બનાવીને એની સેવા પૂજામાં તન્મય થઈ જાય. આવી એમની રમત ત્યાં સુધી કે માં એને જમવા માટે બોલાવે ને તો પણ આ છોડીને જવા નહીં છે. 5 વર્ષની ઉંમરે વિચાર્યો તો 5 બાળક તો ખાવાનું જ સામાન્ય રીતે આસક્તિ હોય, પણ એમાં પણ એમાં નથી. હવે તો પછી તો વર્ષો સુધી તો એમના પ્રિય મિત્ર હતા એટલે વર્ષો સુધી દીર્ઘકાળ સુધી એમની સેવામાં જ રહેલા હતા અને એમ કરતા કરતા વૃદ્ધ થઈ ગયા હતા. એટલે વિદુરજીના પૂછવાને કારણે એમના પોતાના પ્યારા પ્રભુના ચરણ કમળનું સ્મરણ થઈ ગયું, એમનું ચિત્ત વિરહથી વ્યાકુળ થઈ ગયું અને ઉત્તર આપી ન શક્યા. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના ચરણારવિંદની મકરંદ સુધા, એટલે એ ચરણારવિંદ છે ને, અરવિંદ એટલે કમળ, કમળ શું હોય છે? મધ, મકરંદ. એ ભગવાનના ચરણારવિંદનું જે મકરંદ હોય, જે અમૃત હોય, સુધા હોય. ભગવાનના ભક્તો તો પેલા ભ્રમર જેવા હોય છે ને ભગવાનના ચરણનું મકરંદનું પાન કરતા હોય છે ને, તો એમાંથી બરોબર અત્યારે એમના એમ પૂર્વની યાદ આવી ગઈ અને તેમાં તરબોળો બની ગયા, એની અંદર જ એનો આસ્વાદ લઈ રહ્યા છે. તીવ્ર ભક્તિ યોગમાં ડૂબીને આનંદ ભંગ થઈ ગયા ઉદ્ધવજી. ખાલી એનું વિદુરજીએ ખાલી ભગવાનનું નામ દીધું ને આટલું થઈ ગયું એમને. જેવું વિદુરજીએ ભગવાનના પ્રસંગોનું વર્ણન કરવાનું કહ્યું ત્યારથી જ એટલામાં જ ઉદ્ધવજી એમની ચરણ કમળના સ્મરણની અંદર અને એનું જે અમૃત છે એના આસ્વાદની અંદર એકદમ મગ્ન થઈ ગયા કે ઉત્તર ના આપી શક્યા. એમના સમગ્ર દેહમાં રોમાંચ થઈ ગયો અને આંખો અડધી એમાંથી નેત્ર તો એમાંથી આનંદના અશ્રુ વહી રહ્યા છે. આમ ઉદ્ધવજી પ્રેમના પ્રવાહમાં ડૂબી ગયા. વિદુર આ કૃત્ય તો આ જ છે ખરેખર. કેટલાક સમય પછી ઉદ્ધવજીએ ભગવાનની પ્રેમ ધારણાથી નીચે ઉતરીને વળી પાછા આ સંસારના સ્તર પર આવ્યા, પોતાના નેત્રોને લૂછી નાખ્યા. ભગવદ્ લીલાઓનું સ્મરણ કરવાથી વિસ્મિત થયેલા વિદુરજીને આ પ્રકારે કહેવા લાગ્યા, હે વિદુરજી, શ્રી કૃષ્ણરૂપી સૂર્યના છુપાઈ જવાથી ભગવાને વિદાય લીધેલી છે ને, અમારા ઘરોમાં કાળરૂપ અજગરે અમારા ઘરોને ખાઈ ગયા છે કે છે. અમે બધા શ્રીહીન એટલે કે તો કે અમે કોઈ પ્રકારની તેજસ્વીતાથી હીન થઈ ગયા છીએ. હવે એમનું શું કુશળતા સંભળાવો? ઓહો, આ મનુષ્ય લોક ખરેખર અત્યંત અભાગ્ય છે, દુર્ભાગ્ય છે. એમાં યાદવો તો તદ્દન ભાગ્યહીન છે, નિરંતર શ્રી કૃષ્ણની સાથે રહેવા છતાં પણ એમને ઓળખી ના શક્યા. ભગવાન મનુષ્ય લોકમાં આવ્યા, મને દુર્ભાગ્ય ઓળખી ના શક્યા, અને યાદવો તો સતત સાથે રહ્યા તો એને ઓળખી શક્યા.
એ દૃષ્ટાંત આપે છે કે ચંદ્રમા ક્યાંથી નીકળો ખબર છે? હા, 14 રત્નોમાં ચંદ્રમા પણ એક રત્ન હતો. ચંદ્ર બહાર નીકળ્યા પછી ઉપર ગયો, ત્યાંથી ક્યાં રહેતો ખબર છે? સમુદ્રમાં. ચંદ્રમા ક્યાં રહેતો હતો? સમુદ્રમાં. શું બીજું કોણ રહે સમુદ્રમાં? માછલીઓ પણ રહે ખબર. જો અમૃતમય ચંદ્રમાં સમુદ્ર રહેતો માછલીઓ એને ઓળખી જ ના શકે ને, તેવી રીતે ભગવાન પોતાની મધ્યમાં છે પણ આ બધા મનુષ્ય ઓળખી શકતા. ખરેખર મહાન અભાગ્યા છે. આમ તો યાદવ લોકો છે, મનના ભાવને સમજનારા છે, મનના ભાવને પારખનારા છે, અત્યંત સમજદાર છે, અને ભગવાન સાથે ક્રીડા ખેલ કરતા હતા, રમતગમત કરતા હતા. અંતો પણ સમગ્ર વિશ્વના આશ્રય સર્વાંતરે ભગવાન એની શ્રેષ્ઠ યાદવ સમજ્યા, ભગવાન તરીકે ન ઓળખી શકે. એટલે ભગવાનની માયા છે તો ભગવાનની આ માયા મોહિની વાત કરે છે. જ્યારે મોહિની ભગવાનની માયા છે ને, ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવોએ એમના વ્યર્થના, તો પછી તેવી જ રીતે શિશુપાલ વગેરે જે ભગવાનની માયાથી મોહિત હતા અને વ્યર્થ એમની સાથે દુશ્મનાવટ કરતા હતા. ભગવાને શિશુપાલનું કોઈ બગાડ્યું જ નહોતું, પણ એમના મગજમાં એવો એવો જ ભાવ જન્મે અને ભયંકર વૈર જ એના મનમાં જન્મે. એવાને પણ ટૂંકમાં એમની નિંદા કરનારા, એમનો તિરસ્કાર કરનારા અનેક વાક્યો પણ ભગવત પ્રાણ આ બધું કરે, છતાં પણ જે ભગવાનના જે ભક્તો છે એમનામાં આ વસ્તુ મોહિત ના કરે. જેણે ક્યારે પણ તપ નથી કર્યું, એ લોકોને ક્યાંય દિવસ સુધી દર્શન આપીને દર્શન લાલને તૃપ્ત કર્યા વિના ભગવાન પોતાને, હવે તો એ પાછા બિચારા દર્શન લાલને તૃપ્ત ન થયા હોય અને ભગવાન તો પોતાના અંતર્ધાન થઈ ગયા. ભગવાને પોતાની યોગ માયાનો પ્રભાવ દેખાડવા માટે માનવ લીલા અને યોગ્ય દિવ્ય વિગ્રહ પ્રગટ કર્યો હતો. એટલો સુંદર હતો કે એને જોઈને સમગ્ર જગત વિસ્મિત થઈ જતું હતું, મોહિત થઈ જતું હતું. સ્વયં ભગવાન વિસ્મિત થતા પોતાના રૂપને જોઈને. સૌભાગ્ય અને સુંદરની પરાકાષ્ઠા એ રૂપ હતી એ રૂપમાં. અને એમના અંગોને કારણે આભૂષણોને પણ જાણે કે વૃદ્ધિ પ્રાપ્ત થતી, આભૂષણો પણ ખરેખર વિભૂષિત થતા હતા. ધર્માન યુધિષ્ઠિરના રાસયજ્ઞમાં ભગવાને જ્યારે ભગવાનની નયના વિરામ એમનું રૂપ અથવા એની દ્રષ્ટિ જ્યારે લોકોની દ્રષ્ટિ એમના પર પડી, ત્યારે ત્રણેય લોકમાં એવું શરત એ લોકો સમજ્યા કે માનવ સૃષ્ટિની રચનામાં વિધાતાની જે ચતુરાઈ છે એ આ રૂપ સર્જવામાં જ ખરેખર એની પરાકાષ્ઠા આવી ગઈ છે. એમના દર્શન કરીને બધાને આવું થયું. એમના પ્રેમપૂર્ણ હાસ્ય, વિનોદ, લીલામય એમને કટાક્ષ, આ બધાથી સન્માનિત થયેલી જે વ્રજબાળાઓ છે એ તો બહુ નસીબદાર ને, કારણ કે એમને પ્રેમ હાસ્ય વિનોદ પ્રાપ્ત થાય, એમને પ્રેમ કટાક્ષ પ્રાપ્ત થાય, તો એ તો એમની પાછળ જ, ટૂંકમાં એની પાછળ જ પડતી હતી, એમનું અનુસરણ જ કરતી હતી. ચિત્ત એટલું તલ્લીન થઈ જતું હતું કે ઘરના કામ ધંધા બધા ધરે છોડીને પુતળીની જેમ બસ સ્તબ્ધ થઈ જતી હતી. આ ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાન જ્યારે શાંતરૂપ મહાત્માઓ, હવે એમણે જોયું કે આ મહાત્મા પેલા અસુરો છે ને, મહાત્માઓનો તો કે વૈર કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, એ બંને એમના જ રૂપ છે. ભગવાનનું શાંત રૂપ છે, મહાત્મા રૂપ પ્રગટ થાય, અને ભગવાનનું જે ઘોર રૂપ છે એ અસુર રૂપમાં પ્રગટ થાય, બે એમના જ રૂપ છે. તો પોતાના ઘોર રૂપ જે છે પોતાના શાંત રૂપના આ પ્રકારે પીડા પહોંચાડી રહ્યા છે. જ્યારે જોયું તે અત્યંત કરુણાભાવથી દ્રવિત થઈને અજન્મા થવા છતાં પણ એમણે જન્મ લીધો અને બલરામ સાથે કાષ્ઠમ અગ્નિસમાન પ્રગટ થયા. હવે ઉદ્ધવજી કહે છે, અજન્મા હોવા છતાં પણ વસુદેવને જન્મ લેવાની લીલા કરવી, બધાને નિર્ભયતા પ્રદાન કરનાર ભગવાન જાણે કે ભયથી, કંસના ભયથી વ્રજમાંથી ભાગી, વ્રજમાં છુપાઈ ગયા, ગોકુળમાંથી ભાગીને વ્રજમાં છુપાઈ ગયા. કેમ? કંસના ભયથી. આનંદ પરાક્રમે હોવા છતાં પણ, અજન્મા હોવા છતાં પણ એમણે વસુદેવના ગ્રહમાં જન્મ લીધો.
નિર્ભય હોવા છતાં પણ જાણે કંસના ભયથી ગોકુળ છોડીને વ્રજમાં જતા રહ્યા, અને આનંદ પરાક્રમ એવા છતાં પણ કાળયવનની સામે મથુરા છોડીને ભાગી ગયા. ભગવાનની લવ યાદ રાખી કરીને મને એકદમ બેચેન બનાવે કે શું ભગવાનની લીલા છે. એમણે જે દેવ વસુદેવ વેદદેવ કે વસુદેવની ચરણ વંદના કર્યા, કોઈ પિતાજી માતાજી કંસનો મહાન ભય હોવાના કારણે હું આપને કોઈ સેવા ના કરી શક્યો, મારો મારા અપરાધ ને આપણે ધ્યાનમાં ન લો અને મારો પ્રસન્ન થાઓ. હવે શ્રી કૃષ્ણ દેવકી અને વસુદેવ જેને કહે છે કે આ યાદ જયારે આવે મારું ચિત્ત અત્યારે વ્યથિત થઈ જાય છે, એટલે એમનું વિરહ જે છે એ વિરહ વ્યથા એકદમ વધારે વધારે પ્રજ્વલિત થાય છે. જેમણે કાળ ભગવાનની ભ્રુકડી છે ને એ કાળ ગણાય છે, એક જ ભ્રુકડીનો વિલાસ કરવો એટલે ખાલી પોતાને ભ્રમણ ઊંચી કરે તો સમગ્ર જગતનો નાશ કરે એ પ્રકારની ભગવાનની શક્તિ. તો એ પ્રકાર કાળરૂપ ભૃગ વિલાસથી પૃથ્વીનો ભાર ઉતારી દીધો. એ જ શ્રી કૃષ્ણ પરમ પાદ પદ્મ પરાગનું સેવન કરનારો કોણ છે મારા જે એને ભૂલી શકું, ક્યારે ના ભૂલી શકું. તમે લોકોએ કીધું વિદુર જાણે તમે લોકોએ રાજસ્વ યજ્ઞમાં પ્રત્યક્ષ જોયું હતું કે શ્રી કૃષ્ણ દ્વેષ કરનાર શિશુપાલને પણ એ સિદ્ધિ મળી ગઈ જે મોટા મોટા યોગીઓ વર્ષો સુધી યોગ કરવા છતાં નથી પ્રાપ્ત કરી શકતા, એવી સિદ્ધિ દ્વેષ કરનાર શિશુપાલને મળી ગઈ. ખરેખર એમનો વિરહ કોણ સહન કરી શકે. શિશુપાલની સમાન જ મહાભારતના યુદ્ધમાં જે બીજા બધા યોદ્ધાઓએ પોતાના ચક્ષુથી ભગવાન શ્રી કૃષ્ણના સુંદર મુખનું દર્શન કર્યું, એમના મુખ કમળના અમૃતનું જેમણે પોતાના નેત્રથી પાન કર્યું ક્યાં, મહાભારતના યુદ્ધની અંદર, એ બધાએ અર્જુન બાણથી વિધાને પ્રાણ ત્યાગ કર્યો, સીધા પરમધામને પ્રાપ્ત કર્યા. કે મૃત્યુ વખતે જે યાદ કરો એ તમે પ્રાપ્ત કરો ને. તો એક બાજુ એમને અર્જુનના બાણથી વિધાયા, મરતી વખતે ભગવાનના એ નયનાભિરામ જે મુખ કમળ છે એના અમૃતનું પાન કરતા કરતા વિદા થયા, પરમધામમાં પહોંચી ગયા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના અધીશ્વર છે, ને સમાન કોઈ નથી, તો એમને વધીને તો કોણ હોય. પોતાના સ્વતઃસિદ્ધ ઈશ્વરને શ્રી સદા પૂર્ણ કામ છે. ઇન્દ્રાદિ અસંખ્ય લોકપાલગણ અનેક ભેદ લાવી લાવીને પોતાના મુખથી અગ્રભાગથી એના ચરણની ચોકીને પ્રણામ કરે છે. હે વિદુરજી, એ ભગવાન શ્રી કૃષ્ણ રાજ ત્યારે આવા જ, ટૂંકમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ એમનો જે એમનું મુકુટ છે એમની ચરણની ચોકીને અડકાડે એવી જાતનો ઈશ્વર ધરાવનાર ભગવાન પોતે રાજ એ પોતે રાજા કહેરા નહોતા, રાજા ઉગ્રસેન રાજા હતા. રાજ સિંહાસન પર જે બેઠેલા ઉગ્રસનની સામે ઉભા થઈને નિવેદન કરે છે, આવો ભગવાન, હે દેવ અમારી પ્રાર્થના સાંભળો. એમના આ સેવાભાવની યાદ આવે એટલે કેવી સેવા કરે ઉગ્રસેન વગેરેની, પોતે આવા ઐશ્વર્ય સંબંધ હોવા છતાં પણ યાદ આવે ને મારા જેવા સેવકોનું છે તો અત્યંત વ્યથિત થઈ જાય છે. અને અહીંયા એ શ્લોક આવે છે પ્રસિદ્ધ, અહો વકીયમ સ્તનકારકૂટમ જિગામસયા પાયદપ્યસાધ્વી લેભે ગતિમ ધાતૃદિશામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. કહે છે કે બે શ્લોક સુખદેવજીએ સાંભળ્યા, બરહા પીડમ નટર વપુ અને બીજો આ, અને એકદમ એનો ભક્તિભાવ જાગૃત થઈ ગયો ભગવાન માટે. હવે પછી એટલે પાછા પિતાજી પાસેથી ભાગવતનું શ્રવણ કર્યું. પાપીની પૂતનાને પણ પોતાના સ્થળોમાં હલાહલ વિષ લગાવીને કૃષ્ણને મારી નાખવાની ઈચ્છાથી જ એને દૂધ પીવડાવ્યો હતો. ભગવાન એને પણ એવી જ પરમ ગતિ આપી જે ખરેખર ધાત્રીને મળતી હોય. આ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય એ કોણ દયાળુ છે જેનું આપણે શરણ ગ્રહણ કરી શકીએ. આ પ્રકારે ખૂબ બધું ઉદ્ધવજી ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે. યાદ કરીને આવી રીતે અત્યંત વ્યથિત થઈ રહ્યા છે. એટલે કેવી રીતે ભગવાનની આ લીલાઓ છે બધાને પણ મોહ પમાડનારી છે.
હવે એવું છે ને, ભક્તોને આવી જે એમની આવી માનવીય લીલાઓ છે ને એ વધારે ગમે. જ્યાં એમનું ઐશ્વર્ય છુપાયેલું હોય અને સામાન્ય મનુષ્ય જેમ લીલા કરી રહ્યા હોય એ ભક્તોમાં ભક્તિભાવમાં અત્યંત વૃદ્ધિ કરે છે. અન્યથા શ્રી નૃસિંહાદેવત સાક્ષાત નિજ ઐશ્વર્ય દર્શને, નૃસિંહ ભગવાન તો તરત પોતાના ઐશ્વર્યનું દર્શન કરાવ્યું ને, ભગવાન નથી કરાવ્યું. આવી રીતે સામાન્ય માગણી કરતા હોય, યાંચા કરતા હોય, સેવા કરતા હોય, સ્તુતિ કરતા હોય સામાન્ય મનુષ્ય, એ રીતે એનાથી જે મને મારો ભાવ જન્મે છે એ તો ભગવાનનું ઐશ્વર્ય જ નથી થતો. નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કર્યું. ભક્તિ વિશેષ અનુદયા, એથી માનવા કોઈ વિશેષ ભક્તિ જન્મતી નથી. મામ એ તાદૃશ્યમ દુઃખમ ન ભવિષ્યત ઇત્યર્થ. જો ભગવાન આવી લીલા ન કરી હોત તો મારા જેવાને આવું દુઃખ ન થયો હોત એમના જેવાથી, એમના વિદાયથી, એમના વિરહથી. એટલે કહેવામાં આવ્યું આ રીતે, તદ્યાંચા જન્મોહિની, ભગવાનની આ લીલાની વાત કરી કે આ પ્રકારે સામાન્ય બાળકની જેમ આવી રીતે અન્નની યાચના કરવી, એની પાછળનું રહસ્ય જે કોણ પામી શકે. જન્મોહિની બધાને મોહ પમાડનારી ભગવાનની આવી લીલાઓ છે. ઓ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિજ્ઞસ્વરાત્. તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યંતે યત સૂરયઃ. તેજોવાર્મદા યથા વિનિમયો યત્રત્ર સર્ગો મૃષા. ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.